જાવ તો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભાજપ માટે મોટી મુશ્કેલીઓ ખેડૂતોએ ઊભી કરી છે. ખેડૂતો દ્વારા મીટર પ્રથા પરત લેવાને લઈ સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને જો સરકાર દ્વારા ખેડૂતોની આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકારને તેના ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. આજે અમારા 5000 ખેડૂત ભાઈઓ ગાંધીનગરની અંદર મીટર હટાવો ઝુંબેશ માટે ત્યાં બેઠા છે ગાંધીનગર અંદર ઘરેણા ઉપર, પણ આ સરકાર ઓભળતી નથી. હવે 2022ની ચૂંટણીની અંદર અમે આ સરકારને બતાવી દીધું અમારી વાત નહીં ઓભળે તો ગોમડે ગોમડે અમને પ્રવેશ નહીં કરવા દઈએ, અને જો એ આવશે સરકારના માણસો, આ સરકારના માણસોને અમે ખાહડેથી વધાઈશું, અને વિરોધ પક્ષના માણસોને જે અમને 10 કલાક લાઈટ અને 3 લાખ સુધી દેવું માફ કરવાની જે વાત કરી છે, એવા માણસો આવશે તમને ફૂલડેથી વધાઈશું. આ સરકારને અમે સબક શીખવાડીશું જો અમારી વાત નહીં સાંભળે તો, જેથી કરીને આ સરકાર હજી સુધી એના માટે સારા વિચારો જ લઈને આવશે તો અમે 100% આ સરકારને ફરી બેસાડીશું, નકર સરકારને ઉઠલાવી મારીશું, એવી અમારી ખેડૂતની લાગણી છે. ભારતીય કિસાન સંઘના અમારા ગાંધીનગર લેવલે 6 દિવસથી ધરણા છે, અને સરકાર અમારી રજૂઆતો અમે આવેદનપત્રો આપીને થાકી ગયા મૌખિક, અને ધરણા ઉપર ના છૂટકે બેસવું પડ્યું છે, પણ હજી સુધી સરકાર સાંભળતી નથી. તો ન છૂટકે અમને રોડ ઉપર ઉતરવા આ સરકાર મજબૂર ના કરે, કેમ કે જો રોડ ઉપર ગામડાનો ખેડૂત જાગી ગયો તો રોડ ઉપર ઉતરશે તો આ સરકારને બહુ ભારી પડશે, કેમ કે અત્યારે 2022ની ચૂંટણીઓ આવે છે તો આ બેસાડવાવાળી પણ સરકાર છે, સરકારને ખેડૂતો છે, અને ખેડૂતોને આ સરકારને હટાવતા પણ આવડે છે. તો સરકાર શાનમાં સમજી જાય તો સારી વાત છે, નહીતર એનો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ